वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य नमस्कार विद्यार्थी मित्रों, हूँ पार्थ सर, प्रणव सेवा संस्था में आपनु स्वागत करू छू। आज आप धोरण 8 विज्ञान विषय में प्रकरण नंबर 2 सूक्ष्मजीव मित्र और शत्रु विषय अभ्यास करीशू। विद्यार्थी मित्रों, आगळना जे भाग हतो एमां आपणे जोई गया के सूक्ष्मजीव आपणने कई रीते उपयोगी छे, कई रीते नुकसानकारक छे, तेना द्वारा कया रोगो थाय छे, तेनाथी बचवाना उपायो शुं छे, तेना विषे अभ्यास कर्यो। तो अहींया आपणे जोईए के जे बेक्टेरिया छे ते नाइट्रोजननुं स्थापन केवी रीते करे छे। ते કે રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બિકોનની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનામાં મદદ કરે છે, જે આપણે પ્રકરણ નંબર 1માં પણ જોઈ ગયા હતા કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે તે સિમ્બિકોનની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનામાં મદદરૂપ થાય છે। રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બિકોનની વનસ્પતિની મૂળ ગંડિકામાં વસવાટ કરે છે। તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, અહીંયા જે મૂળ છે તે મૂળની ઉપર જે ચોક્કસ નાની નાની ગાંઠો જેવું જોવા મળે છે, તો આ જે છે તે મૂળ ગંડિકા છે કે જેમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તે ત્યાં વસવાટ કરે છે। જેમ કે વાલ અને વટાણા કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે। ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, તે છતાં પણ વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા સ્થિર રહે છે। એટલે કે એવું અહીં કહેવા માંગે છે કે આટલો બધો ઉપયોગ થાય છે નાઇટ્રોજનનો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે તે વનસ્પતિ દ્વારા નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે, બરાબર છે? તો અને તેમજ વીજળીના ચમકારા દ્વારા પણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, બરાબર? તો વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી કેમ નથી જતું? વનસ્પતિ ઉપયોગ કરે છે, પ્રાણીઓ ઉપયોગ કરે છે, મનુષ્ય ઉપયોગ કરે છે, તો વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી કેમ નથી જતું? એટલું ને એટલું 78% કેમ રહેલું છે, સ્થિર શા માટે રહેલું છે, તેના વિશે આપણે જોઈએ કે નાઇટ્રોજન ચક્ર, એના માટે આપણે નાઇટ્રોજન ચક્ર વિશે અભ્યાસ કરવો પડે કે શા માટે સ્થિર રહે છે। તો કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે। નાઇટ્રોજન બધા સજીવ માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે। વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી। આપણે શ્વાસમાં માત્ર ઓક્સિજન વાયુ જ લે છે, નાઇટ્રોજન વાયુને આપણે ડાયરેક્ટ લઈ શકતા નથી, સીધે સીધો તેનો ઉપયોગ કરી શકતા નથી। તે જ રીતે વનસ્પતિ છે તો વનસ્પતિ પણ તેનો સીધો ઉપયોગ કરી શકતી નથી, તેને પણ મૂળ દ્વારા મૂળ ગંડિકા જે છે તેમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા છે તે તેનું સ્થાપન કરે, ત્યારબાદ તેને પાણી દ્વારા એને ઉપર તરફ વહન કરે, ખોરાક દ્વારા ઉપર તરફ વહન કરે, ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકે છે। તો ભૂમિમાં જે રહેલા બેક્ટેરિયા છે તે નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે। આ નીલ હરિત લીલ કઈ છે? તો કે લાઇકેન, આપણે આગળ જોઈ ગયા કે લાઇકેન જે લીલ છે તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારમાં તેનું રૂપાંતરણ કરે છે। જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે, એટલે કે મૂળ તંત્ર દ્વારા વનસ્પતિ તેનો ઉપયોગ કરી લે છે। ત્યારબાદ નાઇટ્રોજન જે શોષાયેલો છે તેનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરવામાં આવે છે, એટલે કે ફળ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે। વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનોના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, એટલે કે વનસ્પતિ જે છે તે તેમજ પ્રાણીઓના મૃત્યુ, વનસ્પતિનો જે નકામો કચરો એટલે કે જેને પાંદડા ખરીને પડી ગયા હોય તે, પ્રાણીઓના મૃત્યુ બાદ તેમનો જે મૃતદેહ એટલે કે અવશેષ હોય તે, તો ભૂમિમાં હાજર રહેલા બેક્ટેરિયા જે છે તે તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના જે સંયોજનો છે તેમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે। કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે આપણે બાજુ આગળ એક આકૃતિ આવશે નાઇટ્રોજન ચક્રની તેમાં વિસ્તૃત અભ્યાસ કરીએ કે કયા બેક્ટેરિયા છે કે જે નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે તે નાઇટ્રોજન વાયુને રૂપાંતરિત કરે છે।
જે વાતાવરણમાં ચાલ્યો જાય છે, પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. હવે આપણે આકૃતિ દ્વારા જ આ સમજીએ કે નાઇટ્રોજન ચક્ર શું કહેવા માંગે છે. તો આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ છે તે કેટલા ટકા છે, તો કે 78% છે. એટલે કે આ જે છે નાઇટ્રોજન વાયુ તે 78% રહેલો છે. હવે આ વાતાવરણ નાઇટ્રોજન છે તે કોણ દ્વારા ઉપયોગમાં લેવાય છે, તો કે જ્યારે વીજળીના ચમકારા થાય છે, તો કે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. ક્યાં? ભૂમિ પર નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. આ ભૂમિનું નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં થાય? નાઇટ્રોજનના સંયોજનોમાં થાય છે. એટલે કે નાઇટ્રોજનના સંયોજનો ભૂમિ પર બને છે. હવે આ જે નાઇટ્રોજન બીજું જોઈએ કે નાઇટ્રોજન સ્થાપક જે બેક્ટેરિયા છે તે નીલહરિત લીલ દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એટલે કે જે નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા છે તે નાઇટ્રોજનનું સ્થાપક બેક્ટેરિયા અને લીલ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. જે નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા છે તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર કરવામાં આવે છે. કયા બેક્ટેરિયા દ્વારા? જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તે. સૌ પ્રથમ કયા બેક્ટેરિયા? નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા. ત્યારબાદ કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા, જે નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતરણ કરે છે. ક્ષારમાં રૂપાંતરણ થયા બાદ ભૂમિમાં નાઇટ્રોજનનું એના સંયોજન બને છે. આ નાઇટ્રોજન સંયોજનો કોના દ્વારા બને છે? તેનો ઉપયોગ શેમાં થાય છે? તો કે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે. આનો ઉપયોગ કોણ કરે છે? વનસ્પતિ કરે છે. ત્યારબાદ આ વનસ્પતિને કોણ ખાય છે? પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તેના મૃતદેહ તેમજ એના ઉત્સર્જન દ્વારા જે નાઇટ્રોજનનો કચરો હોય તે ફરી જમીનમાં ભળે છે. જમીનમાં ભળે છે ત્યારે ફૂગ અને અન્ય જે સૂક્ષ્મજીવો છે તેના દ્વારા ફરી તે ભૂમિના નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. હવે આ જે બધું છે તે ફરી ભૂમિના નાઇટ્રોજનના સંયોજનોમાં ફેરવાઈ જાય છે, બરાબર છે? તો આ જે નાઇટ્રોજનના સંયોજનો છે તેનું શું થાય છે પછી આગળ તે જોઈએ. તો કે બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવે છે. કયા બેક્ટેરિયા? તો કે ડીનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા. ડીનાઇટ્રિફાઇંગ જે બેક્ટેરિયા છે તે નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે. અને આ જે ડીનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા છે તે વાતાવરણમાં ફરી જે નાઇટ્રોજન વાયુ છે તેનું સ્થાપન કરે છે. એટલે કે આ રીતે સતત પ્રક્રિયા ચાલુ રહે છે. એટલા માટે વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ ફૂટી જતો નથી. સૌ પ્રથમ કયા બેક્ટેરિયા આવશે? જે નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા છે તેના દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતરણ થાય છે. ક્ષારમાં રૂપાંતરણ થયા બાદ ભૂમિ અથવા નાઇટ્રોજનના ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો બને છે. નાઇટ્રોજનના સંયોજનો બને તો વનસ્પતિ દ્વારા તેનો ઉપયોગ થાય છે. વનસ્પતિઓ કોણ ખાય છે? પ્રાણીઓ ખાય છે. પ્રાણીઓ વનસ્પતિને ખાય ત્યારે ઉત્સર્જન કરાતા પદાર્થો તેમજ તેમના મૃતદેહ નાઇટ્રોજનનો કચરો છે તે ફૂગ અને અન્ય સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામે છે. વિઘટન પામીને ભૂમિના ફરી સંયોજનો બને છે. આ સંયોજનો બને છે તે ડીનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે અને નાઇટ્રોજન વાયુને ફરી વાતાવરણમાં મુક્ત કરે છે. તો એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, આ જે નાઇટ્રોજન ચક્ર છે જો સહેલાઈથી સમજાવવામાં આવે તો તમને સહેલું જ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જે નીચે રેડ કલરનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરો. બાજુમાં જે બેલ નોટિફિકેશન છે તેને ઓલ પર સેટ કરો કે જેથી તમને ભવિષ્યમાં આવનારા વિડીયોની અપડેટ મળતી રહે. આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો તેમજ અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ. આભાર.